સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના લક્ષ્ય પ્રોગ્રામની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ રવિ આવ્યા હતા અને દેશમાં સૌથી પહેલા સુરત સિવિલમાં મિડવાઇફરી પ્રોજેક્ટ શરૂ થશે તેમ તેઓએ જણાવ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના લક્ષ્ય પ્રોગ્રામની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય કમિશનર ડોક્ટર જયંતિ રવિ આવ્યા છે. આ તબક્કે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા મુખ્ય અને પાયાની રજૂઆતો જ ન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સિવિલના કેમ્પસની મુલાકાત લીધા બાદ જયંતિ રવિએ દેશનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ સુરત સિવિલથી શરૂ કરવાની વાત કરી હતી. ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે મિડવાઇફરી પ્રોજેક્ટનું રોલ આઉટ કરવા જઈ રહ્યા છીએ, જેનો પાયલોટ પ્રોજેક્ટ દેશભરમાં સૌપ્રથમ સુરત સિવિલમાં કરાશે. સારી ટ્રીટમેન્ટ મળી રહે તે દિશામાં તેઓ કામ કરી રહ્યા છે. બાળકના જન્મ બાદ સૌપ્રથમ માતાનું સ્તનપાન બાળકને કરાવવામાં આવે તે જરૂરી હોવા સાથે માતાના દૂધને બાળક માટે સૌપ્રથમ રસી હોવાનું ગણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાર્કિંગની સમસ્યા ઘણા સમયથી ચાલી રહી છે, સાથે જ 108 જેવા ઇમરજન્સી વાહનો માટે પાર્કિંગની કોઈ પોલિસી નથી. પીએમ રૂમ બહાર ખાનગી સહવાહિનીઓના પાર્કિંગ બીજા વાહનોની અવરજવર માટે અડચણરૂપ છે. સાથે જ સામાન્ય દવાઓની પણ અછત અવારનવાર સર્જાતી હોવા છતાં આ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી નથી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટેના સાધનોની અછતની કોઈ પણ રજૂઆત ન કરાઈ હોવાનું સામે આવ્યું છે. રામ દી ગઈ હૈ ખાસ કરકે હમ લોગ એક મિડવાઇફરી પ્રોજેક્ટ કા રોલ આઉટ કરને જા રહે હૈ જો શાયદ શાયદ પૂરે ઇન્ડિયા મેં પહેલી બાર સુરત મેં ઇસકા એક લોન્ચ ઓર અમલીકરણ હોગા પાયલટ કે બેસિસ પર. और इसमें देख रहे हैं कि किस तरह से के जो हमारे मेन हॉस्पिटल्स हैं उसको थोड़ा डीकंजेस्ट करें और उसी क्वालिटी की अच्छी ट्रीटमेंट सर्विसेज पेरिफेरल एरियाज में मिल सके. ब्यूरो रिपोर्ट, आजाद न्यूज, सूरत.